विटकोस न्यूज़ना अहवाले म्युनिसिपल नियामक पासे पड़गा पड़िया जे बाद महानगरपालिकाना एक भ्रष्टाचार नो अध्याय समाप्त थयो। भावनगर महानगरपालिकाना सॉलिड वेस्ट मैनेजमेंट विभाग ना कार्यपाल इजनेर राजेश गणपत शुक्ल 10,000 ने लांच लेता झड़पाया, परंतु शासकों ने कमाऊ दीकरो रूडो लागे तेथी 3 महीनाना कारावास पछी जामीन मळ्या तो तेने सस्पेंड करवाने बदले फरज पर लेवाया। एटलू ज नहीं, तेने 2 वखत राज्य सरकार ने मंजूरी वगर कमिश्नर गांधी द्वारा एक्सटेंशन अपायू। भावनगर नो स्वच्छता मां नंबर आवे के न आवे, भ्रष्टाचार मां पहलो नंबर राजेश शुक्लाए लावी दीधो। प्रजा पासे थी स्वच्छता ना नामे उघरावेल टैक्स नी कमाणी तिजोरी माथी साफ करी दीधी। छेल्ला 1 वर्ष मां 1.5 करोड़ नी शोभाना गाठिया जेवु स्वच्छता नु वाहन लीधु, तेने मेंटेन करवा 11 लाख नो खर्च करायो। 3 करोड़ टेम्पल बेलना अने 80 લાખના 2 જેસીબી લીધા। 1 કરોડ 76 લાખ ડીજે નાકરાણીના ભાડા માફ કરી ખીચા ભર્યા। સૌથી પહેલું કામ અમારું અત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી જે છે એમાં લોકોમાં જનજાગૃતિ ખાસ તો ફેલાવવાની છે વાત। લોકો જો અમને આટલો એવો સહકાર આપશે કે આપણે કોઈ કચરો બહાર નહીં ફેંકીએ, ટેમ્પલ વેલમાં જ કચરો નાખીશું, અને એની સામે સાથે સાથે અમારી જવાબદારી પણ અમારા કર્મચારીઓ પૂરી નિભાવે એ જોવાની જવાબદારી પણ અમારી રહેશે, મારી સ્પેશિયલી મારી રહેશે કે ટેમ્પલ બેલ એના ઘરે રેગ્યુલર જાય, નિયમિત જાય। પહેલાં એ કર્મચારી કોઈ પણ ફરિયાદ આવે તો યોગ્ય રીતે એટેન્ડ કરે, અને એ એટેન્ડ કર્યા પછી એના ફરિયાદનો નિકાલ થાય, શહેર ખરેખર ખરા અર્થમાં સ્વચ્છ થાય, અને ખરા અર્થમાં સાચા નંબર આપણે મેળવી શકીએ ટોપ 1 to 10માં। અત્યારે જે 3 નંબર આવ્યો છે વસ્તીના પ્રમાણમાં આપણે કે મહાનગરપાલિકાના કક્ષામાં આવ્યા છે, આમ આપણો 42મો નંબર છે, પણ ટોપ 10માં આપણે આવી જઈએ એવી અમારી અત્યારે હવે અમારું લક્ષ્ય રહ્યું છે રહેશે, અને હવે પછીના દિવસોમાં કંઈક પરિવર્તન તમને જોવા મળશે। ના, ડીજી નાકરાણીને તો કોઈ અત્યારે કોઈ કોન્ટ્રાક્ટ નથી અમારા, ના નથી જે હવે એ ફાઇલ તો કદાચ ઘણા વખત પહેલા ક્લિયર થયેલી છે, મને ખબર નથી, જોડાવી લઈશું। રાજેશ ગણપત શુક્લની ભ્રષ્ટાચારની બીજી ગંગા, 56 લાખનો ડીઝલનો વધારો, 58 લાખનું સફાઈનું વાહન અને સ્વચ્છતાને નામે બીજા લાખો રૂપિયાની દાતારી કરી। હાલમાં માઢિયા રોડ ઉપર 3.5 કરોડની ફેક્ટરી લઈ અને પ્રજાના પૈસે ઉદ્યોગપતિ બનશે, આવા લાંચિયા વિટકોઝના અહેવાલને કારણે નિવૃત્ત કરી દેવાયા અને ભ્રષ્ટાચારનો અધ્યાય પૂર્ણ થયો। ભાવનગર મહાનગરપાલિકાનો સ્વચ્છતામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા 3 નંબર આવ્યો કહેવાની વાત કરે છે, પરંતુ એ ખરેખર વસ્તીના પ્રમાણમાં 3 નંબર છે, પ્રજાને મૂર્ખ બનાવે છે। ખરેખર ભાવનગરનો 42મો નંબર આવ્યો છે, અને 3 નંબર આવ્યો એમ કરી એને નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ લે છે, એ ખરેખર શરમજનક છે। ત્યારે વાત કરવી પડે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી, જે પૂર્વ અધિકારી અત્યારે કહેવું પડે, કારણ કે ગઈકાલે જે એને છૂટા કરવામાં આવ્યા છે, જે લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ 6 મહિના કમિશનર ગાંધીની મહેરબાનીથી એને એક્સટેન્શન આપવામાં આવ્યું, ત્યારબાદ બીજા 6 મહિના એક્સટેન્શન આપવામાં આવ્યું, અને ત્યાર પછી એને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે। 1 કરોડ 76 લાખ તો માત્ર ડીજી નાકરાણી આની કંપનીનું ભાડું માફ કર્યું, 56 લાખ રૂપિયાનો એને ડીઝલનો વધારો આપવામાં આવ્યો। આ ઉપરાંત મહાનગરપાલિકામાં સ્વચ્છતાને નામે જે મશીન લેવામાં આવ્યું છે તેનું મહિને 11 લાખ રૂપિયા તો ભાડું છે, અને 2 કરોડનું મશીન લેવામાં આવ્યું છે। ત્રીજી વાત કરીએ તો 2 નવા જેસીબી લેવામાં આવ્યા છે 38 લાખમાં, એક સ્વચ્છતાનું એક ગાડી લેવામાં આવી છે જે 58 લાખની છે। આ રીતે 50 જેટલા ટેમ્પલ બેલ જે 3 કરોડના ખર્ચે લેવામાં આવ્યા છે, આ રીતે 2 ફાર્મ ભ્રષ્ટાચાર કરી અને શુક્લ સાહેબ ગઈકાલે રિટાયર્ડ થયા। રાજેશ ગણપત શુક્લ ગઈકાલે રિટાયર્ડ થયા છે, અને હવે તેઓ માઢિયા રોડ ઉપર 3.5 કરોડની એક એના મિત્ર દ્વારા, પીટલી મિત્ર દ્વારા પાસે સાથે એ પોતે એક ફેક્ટરી કરી રહ્યા છે, પ્લાયવુડની મોટી ફેક્ટરી કરી રહ્યા છે। આ ભ્રષ્ટાચાર માત્ર મહાનગરપાલિકાના પ્રજાની કડ ઉપર, હવે આ ફેક્ટરી માઢિયા રોડ ઉપર થશે એ કહેવું અતિશયોક્તિ નથી। આવા ભ્રષ્ટાચારી અધિકારી અને આ કમિશ્નરે 1 વર્ષ સુધી સાવર્યા અને એને જીવતદાન આપ્યું અને ભ્રષ્ટાચાર કરવાનો સંપૂર્ણ મોકો આપ્યો। કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર।